બાપા કદવાર નામ ગામનું કેમ પડ્યું કઈ ખબર તમને યાદ? જયારે કદમ ઋષિ થયા ને એને જયારે પેલા શરૂઆતમાં પૂજા કરી ને ત્યારથી કદમ ઋષિ ઉપરથી એવું નામ પડ્યું કે કદવાર. કદવાર. આ વારા ભગવાન નું મંદિર ની સ્થાપના ક્યારે થઈ હતી અને કેવી રીતના થઈ હતી? વરાહ ભગવાન ની સ્થાપના જયારે વરાહ ભગવાન એ અવતાર ધારણ કર્યો, ભગવાન નો પેલો અવતાર મત્સ્ય હતો, બીજો કુર્મ અવતાર હતો અને ત્રીજો વરાહ અવતાર ધારણ. આ વરાહ અવતાર ધારણ કરવાનું કારણ કે જયારે હિરણ યક્ષ નામનો રાક્ષસ જે થઈ ગયો એને પોતે ભગવાનના તપ કરી કરી વરદાન મેળવીને પછી પોતે અહંકારી બની ગયા અને અહંકારી બન્યા પછી એવો વિચાર કર્યો કે મારા રાક્ષસો નુકસાન નથી કરી ગયા, એ મારે કરવું. તો એકાંતમાં બેસીને જોયું તો બધા નુકસાન કે કરી શક્યા, હવે બાકીમાં કંઈ રહ્યું નથી તો હવે મારે શું કર્યું? તો કે ક્યાંય ભૂલસુખમાં રહી જતો હોય કંઈ નુકસાન તો એક કામ કરું કે પૃથ્વી આખી ઉપાડીને સમુદ્રમાં ફેંકી દઉં. ત્યારે એ માયાથી પૃથ્વીની અંદર વહ્યો ગયો અને આખી પૃથ્વી હિરણ્યાક્ષ ઉપાડીને ભાગ્યો અને ભાગીને સીધી સમુદ્રમાં ફેંકી, એટલે સમુદ્રમાં પડવાથી ભયંકર અવાજ આવ્યો, ભાભાંગનારી બહુ જબરજસ્ત અવાજ આવ્યો. તો સમુદ્રની અંદર વિષ્ણુ ભગવાન શેષનાગની પથારી પર પૈઠા ત્યાં જાગી ગયા કે અરે આ એટલો બધો ભયંકર અવાજ ન આવ્યો. આંખ ખોલીને જોયું તો કાં તો પૃથ્વી દેવી આવે છે. આ કોને આવો કીધું? અમે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય સૃષ્ટિનું સર્જન કર્યું અને આ કોણ બે માથારો આવાજ આવી ગયો કે આખી પૃથ્વી ફેંકી દીધી? અને પૃથ્વી ફેંકી દીધી તો હમણાં બધો જળ બંબાકાર થઈ જાય, હવે મારે શું કરવાનું? તો પાછું પોતાને એવો નિયમ કે કયા સિવાય કરતા જ, હવે અહીંયા કેવા કોણ જાય, એટલે પોતે બ્રહ્માજીને આજ્ઞા કરી કે એ બ્રહ્માજી કંઈક કરવાનું. ત્યારે બ્રહ્માજી ઇન્દ્રદેવની સભામાં બેઠા હતા એટલે એ વિરાટ નરેન બેઠા થઈ ગયા કે મને શું આદેશ આવ્યો? એવું ઊભા હતા તો એકને બોલ્યા, અરે ભગવાન મને શું આદેશ કર્યો, બોલો બોલો. તો ભગવાને કહ્યું કે આ પૃથ્વી ડૂબી જાય એનું કંઈક કરો. તો ભગવાન એવું તો બધું ઠીક છે, તમે જ્યાં હોય ત્યાંથી અહીંયા આવો. હવે ભગવાન સમુદ્રમાં જે અલગ થયા ત્યાં પ્રગટ થયા એના સામે આવ્યા તો જે આખી સભા હતી ઇન્દ્રદેવની સભા કોઈ એને દેખે નહીં, એક બ્રહ્માજી એક જ દેખે. એટલે બ્રહ્માજીએ એને વિષ્ણુ ભગવાનને કહ્યું કે ભગવાન આ બધાને કંઈ દર્શનનો લાભ મળે એવું કંઈ કરવું હતું એવું પ્રદર્શન બતાવો. તો ભગવાને કહ્યું કે તો હવે તમારા નક્ષકોરા ફૂલાવો. એ વિષ્ણુ ભગવાનને નક્ષકોરા ફૂલાવ્યા અને એમાંથી નીકળ્યા હોય અને સામે ઊભા એવું પ્રદર્શન દેખાણું. પછી આખી સભાએ જોયા અને બધાએ હાથ જોડીને દર્શન કર્યું અને બધાએ વિનંતી કરી કે ભગવાન આ પૃથ્વી ડૂબી એનો કાંઈ કરો નહીં તો હમણાં બધું જળ બંબાકાર થઈ જાય. એટલે ભગવાને ત્યાંથી જ કૂદકો માર્યો, પછી અહીંયા પૃથ્વી ડૂબતી હતી અને બાજુમાં પડી અને સીધા પૃથ્વીનું તળિયા સુધી ડૂબી ગયા. ત્યાં જઈને પોતે વિચાર એવો કર્યો કે હવે પૃથ્વી ઉપર લો. તો પોતાને મનમાં સંકોચ થયો કે આવું ન કરાય, આ તો જો આવું કરું તો હું દોષારી બનું, કારણ કે પૃથ્વીમાં છે નિશ્ચયનો ભાગ છે, મારા હાથ કેમ વડાડવા, હવે શું કરું? આવો વિચાર કરવામાં ને કરવામાં એકદમ નિશ્ચય ઉતરી ગયા. નિશ્ચય ઉતરવાથી છેલ્લે કિશળનો ભાગ આવ્યો, તળિયે કિશળ આવે ને, કિશળ આવ્યો તો ભગવાન કમર સુધી એમાં ખુશી ગયા. એટલે ભગવાને એવો વિચાર કર્યો કે જો આ કિશળમાંથી હું નીકળી હકું તો આનો કંઈ ઉધાર થાય બાકી ન થાય, એટલા માટે થઈ અને પછી એવો અવતાર ધારણ કર્યો કે સુવર્ણનું મુખ રાખ્યું અને મનુષ્યનો દેહ રાખ્યો અને સુવર્ણની દાઢમાં એટલી તાકાત આપી વિષ્ણુ ભગવાને કે જ્યાં ગમે તે કરી શકો પણ તમે દાઢ નહીં તૂટે, નહીં તૂટે. એટલા માટે અહીંયા એવો કરી એવો રૂપ ધારણ કરી અને પછી દાઢ ઉપર આખી પૃથ્વી ઉપાડી અને ત્યાંથી ભાગ્યા. જે ઠેકાણે પૃથ્વી હતી એ ઠેકાણે પૃથ્વીનું સ્થાપન કર્યું અને પછી પૃથ્વી ઉપર ઓલાને લેતા આવ્યા, પૃથ્વી પર લાવીને એનો સંહાર કર્યો. સંહાર કરવા ટાણે એને પૂછ્યું કે બોલ તારું કોઈ મનુષ્યથી મોત નથી? તો હું મનુષ્ય. તો કે નહીં ભગવાન તમે મનુષ્ય નથી. તો હું પશુ છે? તો કે નહીં ભગવાન તમે પશુ નથી. તો હવે તારો સંહાર કરી શકું? તો તારે કોઈ પણ ધાતુના હથિયારથી મૃત્યુ નથી, તો મારા હાથમાં શેનો હથિયાર છે? એટલે કે ભગવાન આ તો મોદારી છે, બ્રાહ્મણ લોકો મોદારી કહે, ખેડૂત લોકો ઢેફા ભાંગણી કહે, લાકડાનો હથિયાર લાકડાનો ગણ જેવું, એનાથી એનો સંહાર કર્યો અને પૃથ્વીને
આ ભગવાન અને જે વરાહ ત્યાં જે પદ પર રૂપ ધારણ કરવું પડે ને અવતાર ધારણ, ત્યાંથી વરાહ રૂપ અવતાર શરૂઆત થયું. બાબા, તો આ મંદિર છે એ છેલ્લા કેટલા વર્ષથી બનાવેલું છે અને કેવી રીતના છે? કદમ ઋષિ વખત નો કદાચ હોય, આપણે એના વર્ષો ચોક્કસ કહી શકતા નથી. જયારે કદવાની બાજુમાં હીરાકોટ ગામ છે અને હીરાકોટની બાજુમાં નંદ રાજાનું રાજ્ય હતું, એ નંદ રાજાના શાળા જુનાગઢ રાજ્ય કરો, એ ત્યાંથી અહીંયા એને બને એને ઘરે આંટો મારવા આવ્યા, તો મંદિરે દર્શન કરવા આવ્યા. મંદિરે દર્શન કરવા આવ્યા તો એને એમ થયું કે આ મંદિર તો બહુ પુરાતન જેવું દેખાય, તો હવે આને જીર્ણોદ્ધાર કરવો જોઈએ. ત્યારે એને જીર્ણોદ્ધાર કરાવ્યો એને 1800 વર્ષ થયા. આ જીર્ણોદ્ધાર જે કર્યું એને 1800 વર્ષ. મંદિર તો બહુ પ્રાચીન થઈ છે. પ્રાચીન થઈ મંદિર કોણે બનાવ્યું તમને કહ્યું? એવો વૃદ્ધ માણસોનું કહેવાનું એવું છે, પેલાના વડવાઓનું કહેવાનું વડવા એમ કહેતા આવ્યા કે એક રાતમાં 3 બન્યા. ક્યાં ક્યાં 3 બન્યા? વરાહ મંદિર, કણહલાની વાઈ અને ભીમનો દેવળ. કણહલાની વાઈ ક્યાં આવી? એ થરેલીની બાજુમાં. બાપા, અહીંયાની અહીંયા વરાહ મંદિરની ખાસિયત શું છે? વરાહ મંદિરમાં ઘણા માણસો શ્રદ્ધાળુ દર્શન કરવા આવે અને એવી માન્યતા કરે કે ભાઈ મારા ખેતરમાં ભગવાન જો તમારું મુખ સુવર્ણનું છે તો અમારા ખેતરમાં સુર નુકસાન ન કરે તો હું તમારું દીવે લઈ પુગાડી દઈશ. એટલે એ લોકો દીવે લઈને આવે અને ભગવાનના દર્શન કરે, એ માન્યતા કર્યા પછી એના ખેતરમાં એક છોડવાનું પણ નુકસાન નથી થતું. આવે બધાને શ્રદ્ધા છે અને 100% એવું બને બને છે. ક્યાં ક્યાંના માણસો આવે જયારે કોઈ માન્યતા લઈને અહીંયા આવે તેલ ચડાવવા, બરોબર, ત્યારે અહીંયા તમારાથી કઈ એને આપો છો તમે? કોઈ ખેતરમાં કઈ વસ્તુ મૂકવા? અમે કઈ દેતા નથી. એ અગરબત્તી લઈને આવે અને એ કહે કે ભાઈ અહીંની ભભૂતિ આપો, તો જે અગરબત્તીની ભભૂતિ હોય ને એ અમે એને છપટી આપી દઈએ, પડે કે વાળી દઈએ, એ ભભૂતિ ચારે ખૂણે નાખી દઈએ અને વરાહ ભગવાનના નામ લઈને એક એક અગરબત્તી પેટાવી દઈએ એટલે ભગવાનને ખેતર હંપાઈ જાય અને જે ભભૂતિ વધે ખેતરમાં નાખી નાખી દઈએ, તે નાખવાથી ભગવાન એમાં રધે આપે. આવી માણસોને માન્યતા છે અને શ્રદ્ધા છે અને ચોક્કસ એવું થાય અને ચોક્કસ એવું થાય થાય છે. બાબા, તમે કેટલા વર્ષોથી પૂજા કરો છો? આજે અમે 28 પેઢીથી પૂજા સેવા છે. ઓહ, 28 પેઢી તમારી થઈ? હા, અને અમારી પેલા નાગીમાં છે. નાગીમાં એ પોતે 750 વર્ષ પૂજા કરી. 750 વર્ષ એને પૂજા કરી? ઓકે. તો એ જીવન એનું જીવન કેટલું જીવા હશે બાપા? 750 વર્ષ જો પૂજા કરી હોય તો પૂજા કર્યા સિવડા કેટલા વર્ષે થયા હોય, પછીથી કેટલા ટાઈમ રહ્યા હોય. આ તો 750 વર્ષનો અમારો 12મો છોકરો બોલે કે એની પોતે પૂજા કરી અને એના પહેલાં એના ગુરુએ કરી અને એના પહેલાં કદમ ઋષિએ કરી. આ એ વખતનો જૂનો જૂનું બોલવામાં આવે છે. બાપા, આ અમે જ્યારે મંદિર જોયું, વારા ભગવાનના દર્શન કર્યા, ત્યારે મૂર્તિ ખંડિત અત્યારે છે, તો એનું કારણ શું? જે આ પગું છે ને ખંડિત, હા, આ મૂર્તિ વરાહ ભગવાનની 6.5 ફૂટની મૂર્તિ હતી. 6.5 ફૂટની મૂર્તિ? 6.5 ફૂટ. હવે એમાં જ્યારે મમ્મત દેગડો થઈ ગયો એને સોમનાથ ઉપર ચડાઈ કરી અને સોમનાથ ઉપર ચડાઈ કરી એ વખતમાં હમીરજી ગોહી લઈને આવું યુદ્ધ કર્યું અને હમીરજી ગોહી લઈને હરાવ્યા, પછી હમીરજી ગોહિલનું માથું કાપી નાખ્યું તો ધડ લડતું હતું એટલે મમ્મત દેગડાને આખા ધાડાને એવું થયું આખું સૈન્યને કે હવે આ નહીં મૂકે, આ માથા વિનાનો છે કંઈ દેખતો નથી, જે હવે કાપી જ નાખે તો હવે ભાગો. પછી ત્યાંથી હરાવ્યા, પછી ભાગ્યા, દરિયા કિનારે આવ્યા, ત્યાં વરાહ મંદિરને સામે જે દરિયો છે ત્યાં એ લોકો પી ગયા હતા, ત્યાંથી વરાહ ભગવાનની ધજા દેખાણ. એટલે એ લોકોનું કહેવાનું થયું કે વા કંઈક હિંડોળાનો વાવટો છે એમ કરીને એ લોકોએ અહીંયા ચડાઈ કરી. જ્યારે ચડાઈ કરી ને ત્યારે આ મંદિરની ચારે બાજુ ખૂણે ખૂણે ઘણી મૂર્તિ હતી ઘણા ભગવાનની અને એ અમારા બાપ દાદા કહેતા આવ્યા અને એ મૂર્તિ લાગઠ મીંડો ભાંગવા એના સૈન્ય ત્યારે ગામ લોકો આવી અને એને સામે ચડાઈ કરી, તો આજુબાજુના માણસો પણ ઘણા આવી ગયા અને દરવાજેથી એ લોકોને અંદર ન આવવા દીધા. અંદર ન આવવા દીધા તો એનો અડધો ધાડું લડાઈ કરવામાં રહ્યા અને અડધો ધાડ સૈન્ય ઉપર છોડી ગયું, ઉપર છોડી અને જે અંદરનો જે ઘુમટ છે ઘુમટની અંદર એટલું મંદિર તોડી ત્યાંથી ઉતરી અને આ વરાહ ભગવાનની મૂર્તિ તોડી ગયા, તોડી અને ભાગ્યા. જ્યારે ભાગ્યા ત્યારે
અહીંયા જે આ ઘુમટમાં પી ગયા તો અંદરથી ભાસ થયું કે દીકરા તું જા, હજી તારી જિંદગી 3.5 દિવસની છે, બાકી તને હજી ડગલું નાઈથી ન જવાનું. પછી એ લોકો ભાગી ગયા, ભાગીને સીધા 3.5 દિવસ થયા ને તો બરડામાં બિલેશ્વર મહાદેવ પી ગયા અને જ્યાં નંદીને કે કાપી નાખું તો નંદીને કાપવા ગયા તો પૂજારીએ મનાઈ કરી. તો કે બોલો કે આ પાણાનો ખૂબ આ બળદિયો શું બનાવ્યું, આ હું જીવતો છે? તો કે આ જીવે. તો કે ઘાસ નાખ, ઘાસ નાખ્યું ને એ પોઠીએ ખાધો ઘાસ, પછી હટી ગયો મોમાં દેગડો. કે આ હવે બળદિયો મારી નાખ. તો કે સામે હું ખાંભો ખોલ્યો, જે શિવલિંગ હતી એને એને ખાંભો કહ્યું કે એને તોડી નાખ. ધરાર પૂંજારીને હટાવી અને અંદર કરીએ, ત્યાં જઈને તલવાર ઉગામી તો હાથમાં આમ તલવાર રહી ગઈ, હેઠો હાથ ન વીડ્યો, ત્યાં લિંગ ફાટી અને એમાંથી ભમરા સૂચ્યા. ત્યારે 3.5 દિવસ પૂરા થયા અને એ ભમરા એ લોકોને જેટલાને કહ્યા ને એટલે એનાથી ભાગતા થયા અને મરતા ગયા. એનો ધારો ન્યાસ આપ થયો ત્યારે 3.5 દિવસ થયા. આપડે ખબર ન હોય કે ભાઈ આને હું માનતા. આ જે ખેતીવાડી નું જે આ છે એ સસોટ બધું વાત થાય કે આમ કરવાથી ખેતર માં પશુ નુકસાન નથી કરતા અને એનો મોલ બધો ઉજરી જાય અને એને એમાં આવક પણ સારી થઈ, એટલા માટે એ લોકો અહીંયા આવે દિવેલ લઈને. અને આજુબાજુના ક્યાં ક્યાં ગામોમાંથી આવે બાબા, કોઈ યાદ કરી? આજુબાજુમાં અહીંયાથી ઉના ઉપરથી આવે માણસો, ઉના સુધીના માણસો આવે. અહીંયા જામ ખંભાળિયાથી આગળ 18 કિલોમીટર સેતુ અમરાપુર ગામ છે, ત્યાંથી પણ એ લોકો આવ્યા હતા. અને એ લોકોએ પણ એવી માન્યતા કરી હતી કે એ લોકો ખુશ થતા આવ્યા, એ કે અમે પરેશાન થઈ ગયા હતા, 10-10 મજૂર રાખતા રાતના રખોલ્યા, તો પણ એ સૂર પાછળ અમારી જોડે ને તો અમારે દોડીને ભાગી જવું પડે. આ ડબલ માળનો માછલો કહ્યું હોય ને સડી જઈએ ત્યારે અમે માંડ બસીએ એવી અમે વહોપા કરવા પડતા. આ બાપાની વાત સાંભળી પછી બાપાને જ્યાં માન્યતા કરી દીધી ત્યાંથી અમને સંતોષ થઈ ગયો. અમારા ખેતરમાં આવે નહીં ને આવે તો આડોધર દોડા જાય, નુકસાન નથી કરતા અને અમે જઈએ તો ત્યાં જઈને આરામથી સૂઈએ. બાબા, વરા ભગવાનનો કોઈ વર્ષમાં એવો ખાસ કોઈ દિવસ કે અહીંયા જે ગામ લોકોની ઉજવણી થતી હોય કે એવું કંઈ? વરા ભગવાનનો જેઠ મહિનાની જે બીજી 11 આવે એ 11 વરાહી 11 આવે, પહેલી 11 જે આવે એ ભીમ 11. વરાહી 11ને દિવસે અહીંયા ગામ લોકો મેળો ભરે, મેળો ભરે. હા, મેળો ભરે ત્યારે એક સાઈડમાં ટપે રમતા હોય માણસો અને બીજા જોતા હોય અને માણસો યાત્રાળુ ઘણા આવે એ દર્શન કરતા હોય, એક સાઈડમાં પકવાનનો પ્રસાદ રાખ્યો હોય અને ચા પાણી ચાલુ હોય. એ પકવાનનો પ્રસાદ દેવામાં થોડો થોડો પ્રસાદ દેતા જાય તો 108 ગણ પકવાન ઉછાળ જોયું. ઓહો, 108 ગણ! 108 ગણ! એટલી પબ્લિક મેળાને દિવસે આવી આવે છે, શ્રદ્ધાળુ આવે છે. અહીંયાથી દરિયા કિનારા સુધી જે રમકડા વાળા ને કોઈ ફજે ફરતા એવું બધું હોય, એ દિવસ ઘણા બધા માણસો ને રોજગારી પણ મળતી રહે. અહીંયાથી ઘણા ને રોજગારી મળે.